નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી તમારે દસ સાચા છે નવ આઠ સાત જે પણ હોય કેમ કે ડેલી જેકેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે અને આ જે દસ પ્રશ્નો છે એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ક્યારે નમો વડ વન પહેલ શરૂ કરવામાં આવી હતી તો જવાબ આવશે બે હજાર ને બાવીસમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી બે હજાર ને બાવીસમાં અત્યારે શા માટે ચર્ચામાં છે કેમ કે તમને ખ્યાલ છે કે પાંચમી જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ અને એ દિવસે આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આ નમો વડ વન છે એની મુલાકાત લીધી અને એનું નિરીક્ષણ કર્યું એકવીસ માર્ચ બે હજાર બાવીસના રોજ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવ્યો અને એ વખતે તમને ખબર હોય તો આઝાદી કા અમૃત મહોત્સવ બરાબર છે આનું આ ચાલી રહ્યું હતું એ દરમિયાન આઝાદીના પંચોતેરમાં વર્ષની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેત્રીસ જિલ્લાઓમાં પંચોતેર સ્થળોએ નમો વડ વન શરૂ કર્યું હતું ગુજરાતમાં આ મુખ્ય પહેલનો ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે તેમણે એકવીસ માર્ચ બે હજાર બાવીસમાં ગાંધીનગરમાં એક વડના છોડનું વાવેતર કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ મહત્વના વડના વૃક્ષો દર્શાવતી નમો વડ વન એનું ઉદઘાટન કર્યું હતું ગાંધીનગરમાં એક હેક્ટરમાં ફેલાયેલું છે નમો વડ વન છ હજાર પાંચસો વૈવિધ્યસભર રોપાઓ ધરાવે છે રાજ્યભરના તેત્રીસ જિલ્લાઓમાં બ્યાસી નમો વડ વનની સ્થાપના કરવામાં આવી છે દરેક વડ વનમાં એકસો પંચોતેર વડના રોપા એ વાવવામાં આવ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન તમારે કહેવાનું છે બે હજાર ચોવીસની એની જે થીમ છે એ થીમ શું છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સ્ટેટ ઓફ ઓશન રિપોર્ટ બે હજાર ચોવીસ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો યુનેસ્કો દ્વારા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તો આ જે રિપોર્ટ છે એ આબોહવા પરિવર્તન માનવ પ્રવૃત્તિઓ દ્વારા પ્રવૃત્તિઓ દ્વારા જે ઊભા થયેલા પડકારો છે એના પર ભાર મૂકતા વૈશ્વિક મહાસાગરોની વર્તમાન સ્થિતિમાં નિર્ણાયક આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે બે હજાર બાવીસ સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ દરમિયાન ઇન્ટરગવમેન્ટલ ઓશનોગ્રાફિક કમિશન દ્વારા શરૂ કરાયેલ યુનેસ્કો સ્ટેટ ઓફ ઓશન રિપોર્ટ એ સમુદ્રની વર્તમાન સ્થિતિની સુલભ ઝાંખી તરીકે કામ કરે છે તે યુએન ડેકોડ ઓફ ઓશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દેખરેખને ટેકો આપે છે અને ટકાઉ મહાસાગર ભવિષ્ય તરફ પગલાંને પ્રોત્સાહિત કરે છે ઉદઘાટન એટલે શરૂઆત બે હજાર બાવીસમાં થઈ હતી એ આવૃત્તિમાં પહેલી આવૃત્તિમાં દરિયાઈ એસિડિફિકેશન પ્રદૂષણ સુનામી ચેતવણી સહિતની વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ દરિયાઈ વિજ્ઞાન નિષ્ણાતોની આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી અહેવાલની મુખ્ય શોધમાં જોઈએ તો મહાસાગરનું જે ઉપલું બે હજાર મીટર છે એમાં નોંધપાત્ર ઉષ્ણતામાનનો અનુભવ થયો છે હવે ઓગણીસો સાહીઠથી બે હજાર ત્રેવીસ સુધી ઝીરો પોઈન્ટ બત્રીસ પ્લસ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થ્રી વોટ પ્રતિમીટર આટલું હતું છેલ્લા બે દાયકામાં એ વધી ગયું છે ઝીરો પોઈન્ટ છાસઠ અને પ્લસ માઇનસ ઝીરો પોઈન્ટ દસ આટલું થઈ ગયું છે બરાબર છે આ યાદ રાખજો ઓકે યુનેસ્કોની વાત કરીએ ઓગણીસો પિસ્તાળીસમાંની સ્થાપના થઈ હેડક્વાર્ટર પેરિસમાં છે તમારે જણાવવાનું છે કે એના હાલના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો જો આવડતું હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ આપણી યુટ્યુબ આપણી યુટ્યુબ ચેનલ જે હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન થઈ ગયું છે ઇનાડુ ગ્રુપ રામોજી ફિલ્મ સિટી એના સ્થાપકનું આઠ જૂને સવારે હૈદરાબાદ તેલંગણામાં નિધન થયું છે તેઓ ઇઠ્યાસી વર્ષના હતા તેઓ હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર લેતા હતા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ શ્વાસની સાર સારવાર હેઠળ હતા ચેરુકુરી રામોજી રાવ એમનો જન્મ સોળ નવેમ્બર ઓગણીસો ને છત્રીસના રોજ થયો હતો તેઓ ભારતીય ઉદ્યોગપતિ મીડિયા ઉદ્યોગ સાહસિક અને ફિલ્મ નિર્માતા હતા તેઓ રામોજી ગ્રુપના વડા હતા જે વિશ્વના સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા રામોજી ફિલ્મ સિટી ઇનાડુ અખબાર ટીવી ચેનલનું જે ઈ ટીવી નેટવર્ક અને ફિલ્મ નિર્માણ કંપની છે ઉષા કિરણ મૂવીઝ એની માલિકી ધરાવે છે પત્રકારત્વ સાહિત્ય શિક્ષણમાં એમનું જે યોગદાન છે એના માટે તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે તમને ખબર છે બે હજાર ચોવીસમાં ભારત રત્ન ટોટલ પાંચ વ્યક્તિઓને આપવામાં આવે છે પાંચ મહાનુભાવોને એ પાંચના નામ આવડે તો કમેન્ટમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં રોજ મળશે તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને પીડીએફ મળશે દરરોજ અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ કાસા કયા દેશની સ્પેસ એજન્સી છે તો જવાબ આવશે દક્ષિણ કોરિયાની ક્યાંની છે દક્ષિણ કોરિયાની કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન તો દક્ષિણ કોરિયાએ તેના એરોસ્પેસ ક્ષેત્રમાં નીતિ અને ઔદ્યોગિક વિકાસનું નેતૃત્વ કરવા સત્તાવાર રીતે તેની સ્પેસ એજન્સી કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન શરૂ કરી છે દેશની નેશનલ એસેમ્બલી દ્વારા જાન્યુઆરીમાં અવકાશ નીતિ અને પ્રોજેક્ટ્સના હવાલા વડે સરકારી સંસ્થાઓના એકીકૃત કરવા માટે એક વિશેષ કાયદો પસાર કર્યા પછી આની સ્થાપના શક્ય બની છે નવી એજન્સી છે સાતસો ને પોઈન્ટ નવ બિલિયન વોન એટલે પાંચસો ને છપ્પન મિલિયન ડોલરના વાર્ષિક બજેટ સાથે દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતના સાચે ઓન એમાં સ્થિત છે ક્યાં આવી છે સાચે ઓનમાં તેના દ્વારા દેશનું પ્રથમ ચંદ્ર લેન્ડર મિશનનું આયોજન બે હજાર બત્રીસમાં કરવામાં આવ્યું છે દક્ષિણ કોરિયા ગયા વર્ષે મે મહિનામાં નૂરી રોકેટના પ્રક્ષેપણ સાથે સ્વદેશી અવકાશ પ્રક્ષેપણ વાહન અને સેટેલાઇટ ડેવલપમેન્ટ ટેકનોલોજી ધરાવતો સાતમો દેશ બન્યો છે તમારા માટે પ્રશ્ન આજે દક્ષિણ કોરિયાની કાસા છે એની સ્થાપના તો ગયા મહિનામાં જ થઈ બે હજાર ચોવીસમાં મે મહિનામાં તમારા માટે પ્રશ્ન છે એના એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે જો તમને ખબર હોય તો તમે જણાવો તાજેતરમાં કયા દેશે ડિજિટલ ચૂકવણી માટે ભારતની યુપીઆઈ પ્રણાલી અપનાવી છે તો જવાબ આવશે પેરુ દેશે કયો દેશ છે પેરુ તો પેરુએ તાત્કાલિક ડિજિટલ ચૂકવણી માટે ભારતની યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આ પ્રણાલી અપનાવી છે હવે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની જે ઇન્ટરનેશનલ બ્રાન્ચ એટલે ઇન્ટરનેશનલ તરીકે જે કામ કરે છે જેને કહેવાય છે આઈપીએલ એન એટલે કે એનપીસીઆઈ અને આઈપીએલ એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ તો એનઆઈપીએલએ સેન્ટ્રલ રિઝર્વ બેન્ક ઓફ પેરુ છે એના વચ્ચે તાજેતરમાં જે સોદો કર્યો છે વિશ્વભરની ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ માટે એક મોટું પગલું છે આ ભાગીદારીનું લક્ષ્ય પેરુમાં એક એવી પ્રણાલી સ્થાપિત કરવાનું છે જે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની જેમ કામ કરે આનાથી પેરુ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ બનશે વિશ્વના ઘણા ભાગોમાં યુપીઆઈ શરૂ કરવાની એનપીસીઆઈની મોટી યોજનાનો આ એક ભાગ છે બરાબર છે પેરુની વાત કરીએ તો પેરુ છે એનું કેપિટલ તમારે કહેવાનું છે એની કરન્સી પેરુવિનિયન સોલ છે અને એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે દિના બોલુઆર્ટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની વાત કરીએ તો બે હજાર આઠમાં એની સ્થાપના થઈ અને યુપીઆઈ છે એ યુપીઆઈ આવ્યું બે હજાર સોળમાં આવી તમને ખબર છે આપણા ભારતની અંદર ઘણી બધી યુપીઆઈ એપ્લિકેશન છે ભીમ ફોન પે પેટીએમ ગૂગલ પે એમેઝોન પે ક્રેડ પે ઘણી બધી છે ઓકે અને આપણે છેલ્લે ભણ્યા હતા કે પેરિસની અંદર એફિલ ટાવર છે ત્યાં પર યુપીઆઈ દ્વારા હવે ચૂકવણી થઈ શકશે યાદ હોય તો તમને ટાઈગર રિઝર્વમાં ભારતનું પ્રથમ બાયોસ્ફિયર તો બે પર્યાવરણવાદીઓ છે જયધર ગુપ્તા જયધર ગુપ્તા અને બીજા છે વિજય દસમાના એમણે ઉત્તરાખંડનું જે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં રાજાજી રાગોટી બાયોસ્ફિયર તરીકે ઓળખાતા વાઘ અનામત એ ભારતનું પ્રથમ બાયોસ્ફિયર બન્યું છે આવનારી પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્તરાખંડમાં રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલું આ બાયોસ્પિયર છે શિવાલિક તળટીમાં વસેલા ખડકાળ સફેદી રઘાટી નદીના પટને નજરઅંદાજ કરે છે બાયોસ્ફિયર શું છે કે પાંત્રીસ એકરની ખાનગીમાં વન મહેલ એટલે એક પોતાની અલગ જ ઇકોસિસ્ટમ છે જેમાં વૃક્ષો હોય પક્ષીઓ હોય પ્રાણીઓ હોય બરાબર છે અલગ અલગ પ્રજાતિ પોતાની એક ઇકોસિસ્ટમ બનાવીને અંદર ઉછેરતા હોય આનો ઉદ્દેશ સ્થાનિક વૃક્ષોની દુર્લભ લુપ્તપ્રાય પ્રજાતિઓને ઓળખવા પુનર્જીવિત કરવાનો છે અને આ વિસ્તારની ટાઈગર રિઝર્વની વાત કરીએ ભારતમાં ટોટલ પંચાવન ટાઈગર રિઝર્વ છે વર્લ્ડ ટાઈગર ડે ઓગણત્રીસ જુલાઈ અને તમારા માટે પ્રશ્ન સૌથી છેલ્લામાં છેલ્લું ટાઈગર રિઝર્વ જે રાજસ્થાનમાં બન્યું હતું એનું નામ તમને આવડે છે બે હજાર ત્રેવીસમાં કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે અથવા ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડિયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોની ઈ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે કમલ કિશોર જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો તો કમલ કિશોરને ડાયરેક્ટર જનરલ ઈ ચાર્જ એમણે સંભાળી લીધો છે તેઓ ઝારખંડ કેડરના વરિષ્ઠ આઈએસ અધિકારી છે ઓગણીસો ને અઠ્ઠાણુંની બેચમાં હાલમાં તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલયમાં શ્રમ કલ્યાણના અધિક સચિવ અને મહાનિર્દેશક તરીકે કામ કરે છે તમારા માટે પ્રશ્ન શ્રમ કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે તેમણે કર્મચારી રાજ્ય વીમા કોર્પોરેશન એટલે કે ઇએસઆઈસી શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ મહાનિર્દેશકનો વધારાનો હવાલો સંભાળ્યો છે ઓકે ઈ વાત કરીએ ઓગણીસો ને બાવનમાં એની સ્થાપના કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે પ્રિયંકા હોલી બિન અનામત બેઠક પર જીતનાર સૌથી યુવા આદિવાસી મહિલા બન્યા છે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા પ્રિયંકા ઝરકી હોલીએ કર્ણાટકના ચિક્કોડી જિલ્લામાં વર્તમાન જે બીજેપીના સાંસદ છે અન્ના સાહેબ જોલેને હરાવ્યા એમની માટે આ બહુ મોટી જીત કહેવાય અને આ જીત નોંધપાત્ર પણ છે કેમ કે મુંબઈ કર્ણાટક પ્રદેશમાં એક સિવાય તમામ બેઠકો ભાજપે જીતી છે તે સત્યાવીસ વર્ષ અને એક મહિનાની ઉંમરે સંસદમાં પહોંચનાર સૌથી યુવા મહિલાઓમાંની એક છે તે કર્ણાટકની સંસદમાં સીટ જીતનાર આદિવાસી પૃષ્ઠભૂમિની પ્રથમ મહિલા છે આદિવાસી પરથી તમારા માટે પ્રશ્ન છે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે તો યાદ રાખજો વિટામિન બી કોમ્પ્લેક્સ અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે તો જિંક ફોસ્ફાઇડ વપરાય છે ઓક્ટોપસને કેટલા હાડકાં હોય જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ને એટલે બધા વિદ્યાર્થી મિત્રો શું કરે ઓક્ટોપસ કીધું એટલે તરત આઠ લખે પરંતુ ઓક્ટોપસને હાડકાં હોતા જ નથી ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે આંખનો રોગ છે હેલીનો ધૂમકેતુનો આવર્તગાળ કેટલા વર્ષે દેખાય છે સાદી ભાષામાં તો હેલુનો ધૂમકેતુ દર છોતેર વર્ષે દેખાય છે કેટલા વર્ષે દર છોતેર વર્ષે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી બળવંતરાય મહેતા જેવો આપણા સેકન્ડ નંબરના તેઓ શું હતા સીએમ હતા ગુજરાતના જેમનું મૃત્યુ એક વિમાન અકસ્માતમાં થયું હતું કચ્છ નજીક સુથરી હતું ગામ ત્યાં ગુજરાતનો સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો શારદાબેન મુખર્જી ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કુટુંબ આ નવી પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી કુટુંબ તો માધવસિંહ સોલંકી તમને ખબર છે ને કે મધ્યાહન ભોજન એની શરૂઆત પણ આમના શાસનકાળમાં ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી તો મહેપતરામ રૂપરામ નીલકંઠ બરાબર છે રમણભાઈ નીલકંઠના ફાધર પંચમહાલ ભીલ સેવા મંડળની સેને સ્થાપના કરી છે એવા ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર એમનું નામ એમનો જન્મ ક્યાં થયો હતો તો ભાઈ ભાવનગરમાં થયો હતો ક્યાં થયો હતો ગોહિલવાડમાં એમનો જન્મ થયો હતો યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કે ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક એના ચક્ર પર એમઓ પર હસ્તાક્ષર કર્યા છે તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત જે આવેલી છે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છસ્સો સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું છે તો રોહિત શર્મા છે ટી ટ્વેન્ટી ઓડીઆઈ અને ટેસ્ટ આ ત્રણેયમાં થઈને સૌથી વધારે છસ્સો સિક્સર છે અને વન એન્ડ ઓનલી છે હિટમેન તરીકે એટલા માટે ઓળખાય છે આપણા ભારતના તેઓ કેપ્ટન છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર ચોવીસની થીમ શું છે તો આ બીજી વખત મેં આ પ્રશ્ન પૂછ્યો તમારે આ થીમ યાદ રાખવી જરૂર છે પરીક્ષામાં પૂછાય છે જમીન પુનઃ સંગ્રહ સંગ્રહ પછી રણીકરણ અને દુષ્કાળ આ દુષ્કાળ સ્થિતિસ્થાપકતા સેકન્ડ પ્રશ્ન યુનેસ્કો છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો એન્દ્રે ઓઝલે ત્રીજો પ્રશ્ન છે બે હજાર ચોવીસમાં ભારત રત્ન પાંચ મહાનુભાવને આપવામાં આવ્યો શું નામ છે એમના એક તો પહેલાં છે કરપૂરી ઠાકુર બીજા છે એલ કે આડવાણી ત્રીજા છે એમ એસ સ્વામીનાથન ચોથા છે પીવી નરસિંહ રાવ અને પાંચમાં જેમના નામ પર આપણા ભારતની અંદર જેમનો જન્મદિવસ છે કિસાન દિવસ તરીકે ઓળખાય છે ચૌધરી ચરણ સિંગ ચોથો પ્રશ્ન કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન એના એડમિનિસ્ટ્રેટર એનું નામ શું છે તો યાદ રાખજો યુન ગેંગ યુંગબિન ગેંગ યુન યંગ બિન યંગબિન છે બરાબર છે પાંચમો પ્રશ્ન પેરું જે દેશ છે એનું કેપિટલનું નામ શું છે તો લીમા એનું કેપિટલ છે છઠ્ઠો પ્રશ્ન ભારતમાં છેલ્લે બે હજાર ટાઈગર રિઝર્વ બન્યું છે રાજસ્થાનમાં બરાબર શું નામ છે ઢોલપુર કરોલી સાતમા નંબરનો પ્રશ્ન ઈ એસઆઈસી ઈ ને આપણા શ્રમ અને રોજગાર મંત્રાલયના જે મંત્રી છે એમનું નામ જેવું આપણા પર્યાવરણ મંત્રી પણ છે ભૂપેન્દર અને આઠમો પ્રશ્ન વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે નવમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લઈને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણ લાવ્યો છે સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં બે પક્ષી અભયારણ્યો જે એકનું નામ છે નાગી બીજું નામ છે નકટી એને રામસર સાઇટની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તે કયા રાજના રાજ્યના છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત